મહેસાણા જિલ્લો એ અનેક ક્ષેત્રમાં પોતાની નામના ધરાવે છે અને મહેસાણા જિલ્લાની અનેક વસ્તુઓ દેશ સહિત પૂરા વિશ્વમાં વિશ્વવિખ્યાત છે। મહેસાણા જિલ્લામાં અનેક ધાર્મિક સ્થળો પણ આવેલ છે। મહેસાણા જિલ્લામાં દૂધસાગર ડેરી એશિયાનું સૌથી મોટું ગંજ બજાર મહેસાણા ઓઇલ સિટી તરીકે પણ જાણીતું છે। ત્યારે હવે મહેસાણા એ સૌર ઊર્જા માટે પણ આગામી દિવસોમાં જાણીતી બનશે। મહેસાણા જિલ્લાનું ઐતિહાસિક સૂર્ય મંદિરથી જાણીતું મોઢેરા ગામ હવે દેશનું સૌ પ્રથમ 24/7 કલાક સૌર ઊર્જા વાપરતું ગ્રામ બનવા જઈ રહ્યું છે। ગ્રામીણ રહેણાંક વિસ્તારમાં રાઉન્ડ ક્લોક સૌર ઊર્જા પૂરી પાડતો આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક ગણાય છે। મહેસાણા શહેરથી 25 કિલોમીટર દૂર આવેલ મોઢેરા સૂર્ય મંદિર અને મોઢેરાથી 6 કિલોમીટર દૂર આવેલ સુજાણપુરા ગામે 12 એકર જમીનમાં 3-3 મેગાવોટના 2 સૌર ઊર્જા પ્લાન્ટ ઊભા કરવામાં આવ્યા છે। ₹69 કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રોજેક્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની 50-50% હિસ્સેદારી છે અને આ પ્રોજેક્ટનું કામ ખાનગી એજન્સીને સોંપાયું છે। અહીં ઉત્પાદિત સૌર ઊર્જા મોઢેરા ગામના કુલ 1,610 ઘરો તેમજ સૂર્ય મંદિરને દિવસ રાત પૂરી પડાશે, જ્યારે કુલ ઘરો પૈકી 271 ઘર ઉપર 1-1 કિલોવોટની સોલાર સિસ્ટમ લગાવાય છે। અહીં ઉત્પન્ન થતી ઊર્જા પહેલા રહેણાંક એકમો દ્વારા ઉપયોગમાં લેવાશે, ત્યારબાદ વધારાનો પાવર 0 ગ્રીડમાં જશે, જેના માટે કુલ 271 ઘરમાં સ્માર્ટ એપ્રિલ મીટર લગાવાયા છે। એ જ પ્રમાણે સરકારી બિલ્ડિંગોમાં પણ 6 વોટની સોલાર સિસ્ટમ લગાવવાની છે, જે સૂર્ય મંદિરને પણ સૌર ઊર્જા પૂરી પાડશે, જ્યાં ચાર્જિંગ સ્ટેશન ઊભું કરાશે। સુજાણપુરા ગામે સોલાર પ્રોજેક્ટમાં ઉત્પન્ન થતી વીજળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમમાં સંગ્રહ કરવામાં આવશે। દક્ષિણ કોરિયાની આ ટેકનોલોજીનો દેશમાં સૌપ્રથમ ઉપયોગ કરી રહ્યા છે। અહીંથી સોલાર પાવર 7 કિલોમીટર સ્પેશિયલ વીજ લાઇન દ્વારા મોઢેરા સબસ્ટેશન લઈ જવાય છે અને ત્યાંથી સૌર પેનલ મારફતે ગામમાં સપ્લાય કરાશે।